સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે બે હજાર વીસ એકવીસના ફોર્મ છે એ ભરવાના ચાલુ થઈ ગયા છે તો આ વિડીયોમાં આપણે માહિતી આપશું કે એ ફોર્મ તમે કઈ રીતે ભરી શકો ઠીક છે તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ વિશે તમને બધાને બેઝિક માહિતી તો હશે તે આ એક શું છે આનાથી તમને શું શું ફાયદો થાય છે તેમ છતાં પણ જો તમને એની બેઝિક માહિતી ન હોય તો એની આપણે અલગથી પ્લેલિસ્ટ પણ બનાવેલી છે તો તમે અહીંયા રાઈટ ટુ એજ્યુકેશન એકનો જે પહેલો વિડીયો છે એ તમે જોઈ શકો છો એમાં તમામ માહિતી બધી ડિટેલ્સમાં આપણે ચર્ચા કરી છે બરાબર છે આ એફેક્યુ પણ જો તમારે જોવા હોય તો પણ જોઈ શકો છો બાકીના જે વિડીયો છે એ તમારે જોવા કમ્પલસરી નથી પણ આ વિડીયોનું તમને રિકમેન્ડ કરું છું જો તમને બેઝિક માહિતી ન હોય તો તમે આ વિડીયો જોઈ લેજો બરાબર છે તો આપણે હવે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર આપણે આવી જઈએ છીએ તો આની જે આ લિંક છે એ તમને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ જે છે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર છે તો આનો પ્ર જે જાહેરાત છે એ આપણે આની ઓલરેડી પોસ્ટ મૂકેલી હતી એ જાહેરાત આવી હતી ત્યારે બરોબર છે એમાં બધી માહિતી આપી હતી અગ્રમતા ક્રમ જે છે એનો આ વખતે થોડોક ચેન્જ કરવામાં આવ્યો છે એ તમે જોઈ શકો છો બરાબર છે બાકી તમે એનું ઓગણીસ આઠથી ઓગણત્રીસ આઠ સુધી આનું તમે ફોર્મ ભરી શકો છો બરોબર છે અને કોવિડ નાઇન્ટીનના કારણે ક્યાંય પણ તમારે એવું પહેલાં એવું હતું કે તમારે ઓફલાઈન સબમિટ કરવાના હતા પણ આ વખતે એ તમામ વસ્તુ ઓનલાઈન કરી દેવામાં આવી છે તમારે ક્યાંય પણ જગ્યાએ ફોર્મ જમા કરાવવાની જરૂર નથી બધી વસ્તુ તમારે ઓનલાઈન કરવાની રહેશે ઠીક છે તો હવે આપણે વાત કરીએ કે જો તમારે આનું ફોર્મ ભરવું હોય તો એની માટે તમારે ફોર્મ એ બી શાળાની પસંદગી છે આપણું ડોક્યુમેન્ટ છે કન્ફર્મેશન કરવાનું છે પ્રિન્ટ કરવાનું છે રજિસ્ટર મોબાઈલ બદલ હોય તો અલગ સેક્શન છે બરોબર છે તો તમારે એક ત્રણ ને ત્રણ છ વસ્તુ અહીંયા છ ફેસ કમ્પ્લીટ કરવાના તો અહીંયા ફોર્મ એની અંદર તમારે તમારા બાળકની માહિતી આપવાની છે બાળકનું નામ છે એના પિતાનું નામ છે અને અટક છે બરોબર છે એનો આધાર કાર્ડ નંબર જો હોય તો તમે નાખી શકો છો સ્ટાર માર્કવાળા જે બધા છે એ બધા કમ્પલસરી છે બાકી જેમાં સ્ટાર નથી એ કમ્પલસરી નથી બરાબર છે પછી અહીંયા તમારે એના માતા પિતાની ડિટેલ્સ બધી નાખવાની છે એનું પ્રથમ નામ એટલે અટક છે મિડલ નેમ અને એની અટ અટક છે બરાબર છે એવી રીતે માતાનું આધાર કાર્ડ માતાનો પાન નંબર જો હોય તો તમે નાખી શકો છો પિતાની માહિતી પણ તમે અહીંયા નાખવાની રહેશે પછી તમારે બેંકની માહિતી તમારું બાળકનું અકાઉન્ટ હોય તો અહીં ચિલ્ડ્રન સિલેક્ટ કરવાનું છે પેરેન્ટ 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 હોય 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 તો 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 અને જો જો બોથમાં બંનેના બંનેના તમારું બાળકનું ન તમે કરીને તમારા જે માતા પિતા છે એની ડિટેલ્સ અહીંયા નાખવાની છે એમાં બેંક એકાઉન્ટ નંબર આઈફએફસી કોડ વાલીમાં બેંકનું નામ છે બ્રાન્ચનું નામ છે અકાઉન્ટ હોલ્ડરનું નામ છે અને અકાઉન્ટ સાથે જોડાયેલ આઈડી આધાર આઈડી જોડાયેલી હોય એ છે અહીંયા એનો મોબાઈલ નંબર છે કન્ફર્મ મોબાઈલ નંબર છે અને વાલીનો જો ઇમેલ હોય તો તમે નાખી શકો છો આ બધા સ્ટાર માર્કવાળા છે એ આપણે પહેલાં પણ વાત કરીએ એ બધા કમ્પલસરી છે બરોબર છે અને આ બેંક એકાઉન્ટ ડિટેલ્સ નાખતા તમારે ખાસ કાળજી રાખવાની રહેશે પછી મિત્રો આગળ તમારે અહીંયા ફોર્મ બી કમ્પ્લીટ કરવાનું છે બરોબર છે હું આ ફોર્મ મારી પાસે કોઈ ડેટા છે નહીં એટલે હું ફોર્મ ભરતો નથી તેમ છતાં તમને આ જે પીપીટી છે એ તમને બતાવી દઉં છું જેથી તમને આઈડિયા આવે પછી તમારે અહીંયા એડ્રેસ ડિટેલ્સ નાખવાની છે તો તમારે રૂલર હોય તો રૂરલ રૂરલ એટલે કે આપણું ગામડું છે અને અર્બન એટલે જે શહેરી વિસ્તારમાં આવતા હોય એ છે પછી તમારો જે ડિસ્ટ્રિક્ટ જિલ્લો હોય એ સિલેક્ટ કરવાનો છે પેરેન્ટની જે એન્યુઅલ ઇન્કમ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે ઇન્કમ સર્ટિફિકેટની જે ડેટ છે એ તમારે નાખવાની રહેશે પછી અહીંયા તમારે જે તમારું એડ્રેસ છે એમાં હાઉસ નંબર સોસાયટી લોકાલિટી લેન્ડમાર્ક પિનકોડ તાલુકો વિલેજ અને વોર્ડ જે લાગતો હોય એ તમારે અહીંયા નાખવાની રહેશે બરોબર છે તમે તમેટ્યુડ અને લોંગૂડ દ્વારા જો પણ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો પણ આ તમારી માટે બેટર રહેશે બરોબર છે પછી તમારે અહીંયા એડમિશન ડિટેલ્સ નાખવાની છે એની અંદર અહીંયા તમારે સ્ટાન્ડર્ડ વન આવશે બરોબર છે એડમિશન ક્લાસ સ્ટાન્ડર્ડ મીડિયમ ક્યાં મીડિયમમાં લેવા માંગો છો એ તમારે મીડિયમ ગુજરાતી કે ઇંગ્લિશ જે કાંઈ મીડિયમમાં તમે જે કોઈ પણ મીડિયમમાં તમે લેવા માંગતા હોય એ તમે સિલેક્ટ કરી શકો છો પછી જો આ બીપીએલ કેટેગરીમાં તમે આવતા હોય તો તમારે યસ કરવાનું છે અને નો આવતા હોય તો નો કરવાનું છે પછી અહીંયા જે કેટેગરીમાં પ્રવેશ મેળવતા મેળવવા ઈચ્છતા હોય એ કેટેગરી સિલેક્ટ કરવાની છે બરોબર છે આમાંથી જે પણ કેટેગરીમાં તમે ફોલ થતા હોય એ કેટેગરી સિલેક્ટ કરવાની છે ઓર્ફન છે બરોબર છે એક અગ્રમતા ક્રમ છે એ તમને જ્યારે એડમિશન લેવામાં આવશે ત્યારે તમે બધાની એપ્લિકેશન સબમિટ થશે એડમિશન દેવામાં આવશે એ અગ્રતા ક્રમ ઉપર આપવામાં આવશે બરોબર તમને એક એક્ઝામ્પલ આપી દો માનો કે કોઈ સ્કૂલ છે એની અંદર બે સીટ છે એમાં જો અનાથ બાળક હોય તો પેલી પ્રાયોરિટી જે અનાથ બાળક હોય છે એને આપવામાં આવે છે બરોબર છે એ પ્રાયોરિટી વાઇસ તમને અહીંયા એડમિશન આપવામાં આવે છે ઠીક છે તો આ એની એક થી તેર નંબરની જે પ્રાયોરિટી છે એમાં જે તમે જેમાં આવતા હોય એ તમારે સિલેક્ટ કરવાની છે બરાબર છે અને પ્રાયોરિટી જે તમે સિલેક્ટ કરો એ ડાયરેક્ટ તમે ડાયરેક્ટ એવી જ રીતે નથી કરી શકતા બરાબર છે માનો કે તમે કોઈ શહીદના કોઈ બાળક હોય તો એનું શહીદનું અલગ સર્ટિફિકેટ બનાવવાનું જે તમારે રહેતું હોય એ તમારે સબમિટ કરવાનું હોય છે બોલર અનાથ બાળક હોય તો જે અનાથનું સર્ટિફિકેટ હોય એ તમારે સબમિટ કરવાનું

સ્કૂલ સિલેક્ટ કરવાની છે એટલે જેટલી પણ તમારા જે તમે એડ્રેસ નાખેલું છે એની આજુબાજુના ત્રીસ કિલોમીટરના વિસ્તારની અંદર જેટલી પણ સ્કૂલ છે નજીકની એ તમારા અહીંયા આવી જશે એનું જે નામ છે એનો ડિસ્ટ્રિક છે બરાબર છે અને કેટલી આરટીની સીટ છે એ અવેલેબલ છે જો તમારી પાસે લિસ્ટ આવી જાય તો તમે આ જે પ્લસ માર્ક દેખાય છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે એ તમારે સિલેક્શન થઈ જશે માનો કે તમે આ આપણે એક બે ત્રણ ચાર સ્કૂલ દેખાય છે તમે ચારમાં અહીંયા ચારેમાં પ્લસ કરશો એટલે આ લિસ્ટ જે જમણી સાઈડનું લિસ્ટ છે એમાં અહીંયા આવી જશે બરોબર છે તો પ્રાયોરિટી જો તમારે આની અંદર એકવાર તમારી જો સ્કૂલ સિલેક્ટ થઈ ગઈ તમે મેક્સિમમ ગમે એટલે સ્કૂલ સિલેક્ટ કરી શકો છો એવું નથી કે બે સ્કૂલ સિલેક્ટ કરી શકો ચાર સ્કૂલ સિલેક્ટ કરી શકો તમારા નજીકના એરિયામાં આજુબાજુના ત્રીસ કિલોમીટરની સોરી ત્રણ કિલોમીટરની અંદર જેટલી પણ સ્કૂલ છે તો આમાં તમે સ્કૂલ સિલેક્શનમાં ખાસ કાળજી રાખી જે તમને સ્કૂલ અનુકૂળ આવતી હોય એ સ્કૂલમાં તમારે સિલેક્શન કરી લેવાનું છે પછી ફાઇનલી તમારે અહીંયા તમારે જે ડોક્યુમેન્ટ છે એ બધા અપલોડ કરવાના છે કોઈ એડ્રેસ પ્રૂફ છે તમારું બર્થ સર્ટિફિકેટ છે તમારું એટલે કે તમારા બાળકનું બરોબર છે એનું ઇન્કમ સર્ટિફિકેટ છે ઇન્કમ સર્ટિફિકેટ એક ચાર બે હજાર અઢાર પછીનું છે એ જ વેલિડ ગણાશે પેરેન્ટ અને ગાર્ડિયનની સાઇન છે અને એના ફોટો છે બરાબર છે તો એ તમે અહીંયા સિલેક્ટ કરશો ચૂઝ ફાઇલ કરશો અને સબમિટ કરશો એટલે અહીંયા તમામ વસ્તુ અહીંયા શો તમને થઈ જશે જેટલા પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો એ પછી તમને એ આ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે ફાઇનલી કન્ફર્મ કરી લેવાનું છે એકવાર કન્ફર્મ થઈ ગયા પછી તમે કોઈ આની અંદર વસ્તુ ચેન્જ કરી શકશો નહીં એટલે કન્ફર્મ કરતાં પહેલાં તમારે ખાસ કાળજી રાખવાની રહેશે પછી કન્ફર્મ થઈ ગયા પછી તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની છે પ્રિન્ટ કાઢીને તમારે પ્રિન્ટ કઢાવ્યું તો તમે કઢાવી શકો છો ક્યાંય પણ જગ્યાએ તમારે જઈ અને આના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના નથી આ તમામ ઓનલાઈન પ્રોસેસ રહેશે આના જ્યારે પછી બધા આની ડેટ પૂરી થઈ જશે પછી બધા મેરિટ વાઇસ જે આને અગ્રમતા ક્રમ છે એ પ્રમાણે આ કોઈનું મેરિટ બનતું હોય છે ને એ વાઇઝ તમને આની અંદર એડમિશન આપવામાં આવશે હજી બીજા કોઈ તમને જો પ્રશ્ન હોય તો તમે આ તમામ જિલ્લાના હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપેલા છે બરોબર છે તો આ ફાઇલ જ તમને હું આખી આપી દઈશ તો તમારે જો આમાં કોન્ટેક કરવું હોય તો એનો તમે કોન્ટેક કરી શકો છો ઠીક છે તો મિત્રો આ માહિતી હતી કે તમે રાઈટ ટુ એજ્યુકેશનમાં તમારે જો ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો એની માહિતી આપણે આ વિડીયોમાં આપી બીજા કોઈ તમને જો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવો હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર